ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું આના વિશેનો અભ્યાસ કરવાના છીએ. ચેપ્ટર નંબર 5 પુનઃ મૂલ્યાંકન ખાતું આના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે ધ્યાનમાં રાખજો, આ ટોપિક તમને ચોથા ચેપ્ટરની અંદર પણ આવે છે, પાંચમા ચેપ્ટરની અંદર પણ આવે છે અને છઠ્ઠા ચેપ્ટરની અંદર પણ આવે છે. ચોથા ચેપ્ટરની અંદર તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે. પાંચમા ચેપ્ટરની અંદર જે 8 ગુણનો દાખલો છે તે 8 ગુણના દાખલાની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું આવે છે. છઠ્ઠા ચેપ્ટરની અંદર 8 ગુણનો દાખલો આવે છે તેની અંદર પણ આ પુનઃ મૂલ્યાંકન ખાતું આવે છે. એટલે આપણા માટે આ પુનઃ મૂલ્યાંકન ખાતું આ ખૂબ જ અને ખૂબ જ અગત્યનો છે. તો વ્યવસ્થિત રીતે અને શાંતિથી આપણે આ ટોપિક છે તે પૂરેપૂરો સમજવાનો છે અને પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? તો આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણ્યા છીએ કે ભાઈ ભાગીદારીનું પુનર્ગઠન. તો ભાગીદારીનું પુનર્ગઠન છે એના મુખ્યત્વે 3 કારણો છે. એક તો જ્યારે નફાનુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે, બીજું નવો ભાગીદાર પેઢીની અંદર પ્રવેશ મેળવે ત્યારે, અને ત્રીજું કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય અથવા તો મૃત્યુ પામે ત્યારે. તો આ 3 કારણોસર ભાગીદારીનું પુનર્ગઠન થાય છે. નફાનુકસાનના પ્રમાણમાં ફેરફાર, નવા ભાગીદારનો પ્રવેશ અને જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. તો તે સમયે પુનર્ગઠન કરતી વખતે પેઢીના ચોપડે જે કોઈ પણ મિલકતો છે અને પેઢીના ચોપડે જે કંઈ પણ દેવું છે એ તમામની પુનઃ આકારણી કરવામાં આવે છે. પુનઃ આકારણી એટલે કે તેનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. શા માટે? કે ભાઈ ભાગીદારીનું પુનર્ગઠન થાય છે તેથી કોઈ ભાગીદારને અન્યાય ન થાય તેના માટે પેઢીના ચોપડે રહેલી તમામ મિલકતો અને પેઢીના ચોપડે રહેલા તમામ દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ પણ મિલકતનું પુનઃ મૂલ્યાંકન કરો તેની અંદર 3 વસ્તુ ઉપસ્થિત થાય. દાખલા તરીકે આ ચોક છે. હવે આ ચોકની હું નવી કિંમત નક્કી કરું તો 3 વસ્તુ થશે. કાં તો આ ચોકની કિંમતની અંદર વધારો થશે, કાં તો ઘટાડો થશે, અને કાં તો કિંમત સમાન રહેશે. એટલે પેઢીની મિલકતો અને પેઢીના દેવાનું જ્યારે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે તો તે સમયે તેની 3 પરિસ્થિતિ ઉદ્ભવે છે. કાં તો મિલકત કે દેવાની અંદર વધારો થાય છે, કાં તો મિલકત કે દેવાની અંદર ઘટાડો થાય છે, અને કાં કિંમત સમાન થાય છે. તો જો કિંમત સમાન થાય તો તેની કોઈ પણ પ્રકારની હિસાબી અસર કરવાની રહેતી નથી. પરંતુ જો મિલકતો કે દેવામાં વધારો કે ઘટાડો થાય તો તેની નોંધ કરવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. તમને એક ગુણના પ્રશ્ન તરીકે પૂછાય પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? તો જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પેઢીના ચોપડે રહેલી મિલકતો અને દેવાની પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસર આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર કઈ રીતે અસર આપવાની છે તે આપણે પછી એક ટોપિક જોતા જઈએ. તો તેની અંદર સૌથી પહેલી વસ્તુ છે મિલકતોનો વધારો. પહેલા આપણે મિલકતો લઈએ, તેની અંદર પહેલી જ વસ્તુ આવશે મિલકતોનો વધારો. ત્યારબાદ બીજી વસ્તુ આવશે મિલકતોનો ઘટાડો. પહેલા આપણે લઈએ મિલકતો. તો જ્યારે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન થાય ત્યારે કાં તો મિલકતની અંદર વધારો થાય છે અને કાં તો મિલકતની અંદર ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જેનાથી પેઢીને ફાયદો થતો હોય તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવશે, અને જેનાથી પેઢીને નુકસાન થતું હોય તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. આપણે રમૂજની અંદર વાત કરીએ
કે જેનાથી આપણે મજા આવે તે આપણે જમા બાજુ લખવાનું, અને જેનાથી આપણે દુઃખ થાય તે ઉધાર કરે. કઈ રીતે? જો અહીં મિલકતનો વધારો થાય તો આપણે મજા આવે. કે દાખલા તરીકે આપણો કોઈ એક ગાડી છે એ 50,000ની હતી, હવે કહો કેમ કે કોઈ આ ગાડીને 80,000 રૂપિયા થશે તો આપણે મજા આવે, મજા આવે, મજા આવે. તો મિલકતનો વધારો છે તેનાથી પેઢીને ફાયદો થાય છે, અને મિલકતનો ઘટાડો હોય તો શું થાય? તો પેઢીને નુકસાની થાય. આપણે દુઃખ લાગે ને, એ 50,000ની ગાડી હોય અને કહો કેમ કે મને તો 20,000 જ આવશે, આપણે દુઃખ થાય ન થાય? તો તે ઉધાર માટે આવશે. એટલે જેનાથી પુનઃ મૂલ્યાંકન કરવાથી જેનાથી પેઢીને ફાયદો થાય તે જમા બાજુ આવશે, અને જેનાથી નુકસાન થાય તે ઉધાર બાજુ આવશે. અહીં મિલકતોનો વધારો તો તેનાથી પેઢીને ફાયદો થાય છે. મિલકતનો વધારો પેઢીને ફાયદો થાય છે તો તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવશે. બીજું, મિલકતનો ઘટાડો તો તેનાથી પેઢીને નુકસાન જાય છે તો તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. એટલે તમારે ચોથું ચેપ્ટર હોય, પાંચમું ચેપ્ટર હોય કે છઠ્ઠું ચેપ્ટર હોય, તેની અંદર જ્યારે મિલકતોનો વધારો થાય કે મિલકતોનો ઘટાડો થાય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું. જો મિલકતોનો વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવવાનું છે, અને જો મિલકતોમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનું છે. જેવી રીતે મિલકતોનો લીધું તેવી જ રીતે આપણે લઈએ દેવાનું. તો દેવાની અંદર પણ બે વસ્તુ થશે, દેવાનો વધારો અને દેવાનો ઘટાડો. અહીં પણ આપણે જોઈએ કે દેવું વધે તો તેનાથી પેઢીને નુકસાન જાય છે, અને દેવું ઘટે તો પેઢીને ફાયદો થાય છે. દેવું ઘટવા વધે તો પેઢીને નુકસાન જાય, એટલે નુકસાન જાય છે. નુકસાન જાય છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, અને દેવું ઘટવાથી પેઢીને ફાયદો થાય છે તો ફાયદો થાય છે તેથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. એટલે અહીં જો મિલકતો વધે અને દેવું ઘટે તો તેનાથી પેઢીને ફાયદો થાય છે, તેથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે છે. અને મિલકતો ઘટે અને દેવું વધે તો તેનાથી પેઢીને નુકસાન જાય છે તો તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ ચારે વસ્તુ ખાસ ધ્યાનમાં આપજો, કારણ કે આ ચારે ચાર વસ્તુ ચોથા ચેપ્ટરમાં, પાંચમા ચેપ્ટરમાં, છઠ્ઠા ચેપ્ટરમાં ઉપયોગી છે છે ને છે. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતી વખતે મિલકતનો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, મિલકતનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, દેવાનો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, અને દેવાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવવાનો રહેશે. ત્યારબાદ પાંચમો ટોપિક છે ઘાલખાર, અનામત અને વટા અનામતની જોગવાઈ. જ્યારે પેઢીના ચોપડે ઘાલખાર અનામત રાખવાનું હોય અને વટાવ અનામત રાખવાનું હોય, તમને હવાલાની અંદર દેવાદારો પર ઘાલખાર અનામતની જોગવાઈ કરો એમ કીધેલું હોય અને વટાવ અનામત તેની જોગવાઈ કરો આમ કીધેલું હોય, તો ઘાલખાર અનામત અને વટાવ અનામતની જોગવાઈ એ હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. ધ્યાનમાં રાખજો, ઘાલખાર અનામત અને વટાવ અનામતની જોગવાઈ હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. ત્યાર પછીનો પોઈન્ટ લઈએ આપણે, નહીં નોંધેલ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ. નહીં નોંધેલ મિલકત મળવાની બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ, તો આ ત્રણેય વસ્તુ છે તે પેઢીનું લેણું છે.
ફરીથી કહું છું, કોઈ પણ મિલકત નોંધવાની રહી ગઈ હોય કે ખર્ચ અગાઉથી ચૂકવી દીધો હોય કે આવક મળવાની બાકી હોય તો તે પેઢીનું લેણું છે અને લેણું હોવાથી તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા પાછું આવશે. એટલે આમાંથી તમને કોઈ પણ વિગત આપેલી હોય, નથી નોંધેલી મિલકત કીધું હોય, મળવાની બાકી આવક કીધું હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ કીધું હોય તો તે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવશે. અને ત્યારબાદ એના જેવું જ છે સેમ, જેવી રીતે નહીં નોંધેલ મિલકત હોય તેવી જ રીતે નહીં નોંધેલ દેવું. મળવાની બાકી આવક હોય તો અગાઉથી મળેલ આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો તેની જગ્યાએ આવશે ચૂકવવાના બાકી ખર્ચ. તો આ ત્રણે ત્રણ વિગત છે તમારી, નહીં નોંધેલ દેવો, અગાઉથી મળેલી આવક અને ચૂકવવાનો બાકી ખર્ચ. તો આ ત્રણે ત્રણ વિગત છે એ તમારું દેવું છે, ત્રણે ત્રણ વિગત દેવું છે. તેથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવશે. ફરીથી તમારે આટલી જ વિગત પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું હશે તો એની અંદર તમારે આ સાત જ વિગત ધ્યાનમાં રાખવાની છે. ત્રણ ગુણના દાખલાની અંદર પૂછાય કે પ્રવેશનો આઠ ગુણનો દાખલો છે, નિવૃત્તિનો આઠ ગુણનો દાખલો છે, તે બંનેની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું આવશે. એટલે બરોબર અને ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. આ ટોપિકનું વેઇટેજ આમ તમે જુઓ તો વધુમાં વધુ નવ ગુણનું છે, કારણ કે ત્રીજા ચેપ્ટરમાં પૂછે અને બારમા અને છઠ્ઠા ચેપ્ટરમાં જે આઠ આઠ ગુણનો દાખલો પૂછાય છે તેની અંદર પણ પુનઃ મૂલ્યાંકન ખાતું કુલ દાખલો આઠ ગુણનો હોય પણ પુનઃ મૂલ્યાંકન ખાતું છે તેટલા પોર્શનના ત્રણ ગુણ હોઈ શકે. એટલે કુલ આનું વેઇટેજ વધુમાં વધુ નવ છે. કદાચ તમને ચોથા ચેપ્ટરમાં ન પૂછાય તો પાંચમામાં અને છઠ્ઠા ચેપ્ટરની અંદર જે આઠ ગુણનો દાખલો પૂછાવવાનો છે તો તેની અંદર તો 100% વસ્તુ શીખવાની છે. આપણે જેટલા આઠ ગુણના મોટા દાખલા ભણીશું, જેટલા દાખલા ભણીશું એ બધા જ દાખલાની અંદર તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું આવશે અને બધાની અંદર સેમ બાબત આવશે. મિલકતનો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતા જમા બાજુ, મિલકતનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતા ઉધાર બાજુ, દેવાનો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતા ઉધાર બાજુ, દેવાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતા જમા બાજુ, ઘાલખા જનામત ઘટાડવાની જોગવાઈ પુનઃ મૂલ્યાંકન ખાતા ઉધાર બાજુ, નહીં નોંધેલ મિલકત મળવાની બાકી આવક અગાઉથી ચૂકવેલ ખર્ચ એ આપણું લેણું કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ, અને નહીં નોંધેલ દેવો અગાઉથી મળેલ આવક અને ચૂકવવાની બાકી ખર્ચ એ આપણું દેવું કહેવાય તો તે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવશે. એટલે વ્યવસ્થિત રીતે આખા આખો ટોપિક છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો જોઈ લો. હું તમને પૂરેપૂરી એક મિનિટ આપું છું કે જેથી કરી તમને વ્યવસ્થિત અને પૂરેપૂરી વસ્તુ છે તે સમજાઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને હવે સમજાઈ ગયું હશે. હવે તમારે આ જે ટોપિક છે તે ફેરબુકની અંદર લખવાનો છે, ઉપર હેડિંગ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું, પછી કોલમ કરવાની વિગત અને સામે અસર, એક મોટું કોલમ લખવાનું વિગત, સામે લખવાનું અસર, વિગતની અંદર મિલકતનો વધારો કૌંસમાં લખવાનું ફાયદો અને સામે અસર એની સામે જમા એ રીતે લખવાનું, પછી આ રીતે મિલકતનો ઘટાડો કૌંસમાં નુકસાન અસરમાં ઉધાર, આવી રીતે તમારે આખું ફેરબુકની અંદર આમ કોષ્ટક કરવાનું, ઉપર હેડિંગ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું, પછી વિગત અસર, વિગતની અંદર આ વસ્તુ લખવાની છે, અસરની અંદર જમા ઉધાર, ઉધાર જમા એ રીતે લખવાનું છે. આ તમારે આવી રીતે નથી લખવાનું, પહેલાં લખવાનું નહીં નોંધેલ મિલકત, એની નીચે લખવાનું મળવાની બાકી આવક, એની નીચે લખવાનું અગાઉથી ચૂકવેલ ખર્ચ અને છગડીયો કૌંસ લખવાનું, પછી
રાઉન્ડ્સ માં લેવો અને અસર ની અંદર જમા. એવી જ રીતે નઈ નોંધે દેવો એની નીચે અગાઉથી મને લાવો ચૂકવવાનો બાકી ખર્ચ આપ છગડીયો કૌંસ કરવાનો રાઉન્ડ્સ માં દેવો અને અસર ની અંદર લખવાનું ઉધાર. આ રીતે આખો ટોપિક છે એ તમારે ત્યારે ફેર